યુક્રેનમાં અભ્યાસ કરતા સુરેન્દ્રનગરના 3 વિદ્યાર્થીઓનો સંપર્ક તૂટતા વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા. સુરેન્દ્રનગર અને વઢવાણના 3 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે, જેમનો ગઈકાલ સાંજથી કોઈ સંપર્ક ન થઈ શકતા ચિંતાતુર વાલીઓ રજૂઆત કરવા કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા. પરંતુ સરકારી અધિકારીઓમાં મીટિંગમાં વ્યસ્ત હોવાનું ગાણું ગાઈ રહ્યા હતા ત્યારે દીકરાની ચિંતામાં રડીને બેહાલ થયેલ એક વિદ્યાર્થીના માતાની કલેક્ટર કચેરીમાં જ તબિયત લથડતા તાત્કાલિક 108માં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. યુક્રેનમાં સુરેન્દ્રનગર જિલ્લાના અનેક વિદ્યાર્થીનીઓ ફસાયા છે, ત્યારે સુરેન્દ્રનગર અને વઢવાણના જ 3 વિદ્યાર્થીઓ હાલ યુક્રેન પોલેન્ડ બોર્ડર પર ફસાયા હોવાની વિગતો બહાર આવી છે, જેમાં સુરેન્દ્રનગર 80 ફૂટ રોડ પર ચામુંડા પાર્ક 2માં રહેતા દલસુખભાઈ અને હંસાબેન પ્રજાપતિનો પુત્ર હાર્દિક વિરમગામી તેમજ સુજાના વળદરિયા અને અલ્ફાલ કનાડ નામના 3 વિદ્યાર્થીઓ 25 ફેબ્રુઆરીથી નીકળી ગયા હોવા છતાં તેમની પરત આવવાની કોઈ વ્યવસ્થા થઈ ન હતી અને ગઈકાલ સાંજથી વિદ્યાર્થીઓ સાથે કોઈ સંપર્ક ન થઈ શકતા કોઈની મદદની આશાએ વાલીઓ કલેક્ટર કચેરીમાં દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં પણ અંદાજે 1.5 કલાક સુધી વાલીઓને સાંભળવામાં ન આવતા રજૂઆત કરવા આવેલ 3 વાલીઓના વાલીઓમાં સ્રોષની લાગણીઓ વેલાઈ ગઈ હતી. એક વિદ્યાર્થીની માતા બે હાથ જોડીને રડતા રડતા પોતાના દીકરાને હેમખેમ પરત લાવવા રજૂઆત કરતી હતી અને દીકરાની ચિંતામાં રડીને બેહાલ થયેલી માતાની તબિયત બગડતા કલેક્ટર કચેરીમાં 108 બોલાવવામાં આવી હતી અને વિદ્યાર્થીની માતાને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બોર્ડર પર ફસાયેલા વિદ્યાર્થીઓ પાસે પૂરતી ખાવા પીવાની કે ઠંડી સામે રક્ષણ મેળવવા ગરમ કપડાંની પણ વ્યવસ્થા ન હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. તેમજ યુદ્ધના દ્રશ્યોથી ભયભીત બનેલા એક વિદ્યાર્થીને માનસિક અસર પણ થઈ ગઈ હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ફસાયેલા વિદ્યાર્થીઓને હેમખેમ પરત વતનમાં લાવવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ, મહેશ પાયોતેરિયા, સુરેન્દ્રનગર. મહિલા વિકાસ એવં માનવ અધિકાર નિગરાની સમિતિની ગુજરાત રાજ્યની મહામંત્રી છું. આજરોજ જે યુક્રેન અને રશિયામાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને ત્યાં આપણા ભારતીય નાગરિકો ફસાયા છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ, તો આજે મારો સંપર્ક એમના પેરેન્ટ્સે કર્યો હતો અને એ લોકોને લઈને હું કલેક્ટર ઓફિસે 1 કલાકથી મળવા આવી છું. કલેક્ટર સાહેબ હાલ બિઝી છે, મિટિંગમાં છે, તો અમારો સંપર્ક થતો નથી અને વાલીઓની ચિંતા ખૂબ જ વધતી જાય છે, કારણ કે લગભગ છેલ્લા 4 દિવસથી આ લોકોને એમના પરિવાર વાળાને એમના દીકરાઓનો કે દીકરીઓનો સંપર્ક થતો નથી અને ત્યાંની પરિસ્થિતિઓ તો હાલ સમગ્ર વિશ્વ જાણે છે કે કઈ પરિસ્થિતિ ત્યાં ચાલી રહી છે. તો પ્રશાસનને મારા તરફથી એવી વિનંતી, નમ્ર અપીલ છે કે તાત્કાલિક પ્રશાસન સફાળું જાગે અને આપણા ભારતીય વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને, ખાસ કરીને જ્યાં દીકરીઓ ત્યાં સેફ નથી એવું અમને સંભળાય છે, તો એ લોકોને તાત્કાલિક ધોરણે ઇન્ડિયા પહોંચાડે એવી અમારે આપના માધ્યમથી સરકારશ્રીને નમ્ર અપીલ છે. ટીવીના માધ્યમથી તમને જણાવું છું કે હવે અમારા છોકરાઓનું, આવા બીજા ઘણા છોકરા બધાને કંઈક કલેક્ટર ઓફિસમાં હું 1.5 કલાક પહેલાં એમ કીધું કે 10-15 મિનિટ તમને બોલાવી છીએ, પણ હજી એમની મિટિંગ કંઈ ખતમ થઈ નથી અને અમને કોઈ બોલાવ્યા નથી. છોકરો 25 તારીખે રાત્રનો નીકળી ગયો છે, પછી ગઈકાલ સાંજે એના સમાચાર આવ્યા છેલ્લા, બાકીનો પછી કોઈ સંપર્ક નથી. તો કે પપ્પા હવે અમે અહીંયા આવી જ નહીં શકીએ ઇન્ડિયા, કે શું કરવું શું નહીં કંઈ ખબર નથી પડતી, કારણ કે જે ઉતરા 26 તારીખે સવારમાં 150 થી 200 માણસો હતા, અત્યારે કેટલા અસંખ્ય માણસો, તો અત્યારે શું બેવું ઓઢવું, એ એક વ્યવસ્થા મળે ને તો એ સારું, પણ એ વ્યવસ્થા બિલકુલ નથી. તો અત્યારે હવે શું કરવું છોકરાને, અને છેલ્લી વાત બહાર વાત થઈ એટલે મગજ ઉપર એને અસર થઈ ગઈ છે. હોસ્પિટલે ત્યાં એક વખત લઈ ગયા હતા, પણ હારે એનો ફ્રેન્ડ છે એ અત્યારે પોતે એ પોતે મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. તો હવે શું કરવું, કે છોકરાઓ એમ જ કહે છે કે અમે કોઈ દિવસ કંઈ આવી જ નહીં શકવી, શું કરશું, કંઈ પોઝિશન જ ખરાબ છે, ઓઢવું બેવું ખાવું પીવું. જે 25 કિલોમીટર ચાલીને આવ્યા ને એટલે હારે જે ઠેલા હતા એ ઠેલાય બધાએ અમે નાખી દીધા, કે હવે એ ઉપડતા નથી. તો હવે પહેરા લુગડે છે, કોઈ ઓઢવાનો ધાબળો કે ખાવું પીવું કે શું કરવું કંઈ સમજ નથી પડતી. તમારે ક્યાં સંપર્ક થયો બાબાનો? છોકરાનો ફોન ઉપર કાલે સાંજે 4:30 પછી કોઈ સંપર્ક નથી. અને છોકરાએ એમ કીધું કે હવે હું તમને નજરે દેખાઉં તેથી જ મળી, બાકી પછી હવે કોઈ મારે હવે શક્યતા નથી કે કોઈ ફોન કરી શકે. હવે હું તમને નજરે દેખાઉં તે દિવસે જ થાય છે, બાકી કોઈ સંપર્ક હવે મારો નહીં થાય.